સમાચારો જોઈએ વિગતવાર. તે પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરીએ. લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે. તો ભાજપમાં આંતરિક જૂથવાદ અને વિવાદો વધી રહ્યા છે. વડોદરા, અમરેલી, સાબરકાંઠા, જૂનાગઢ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદ હવે ખુલીને બહાર આવી રહ્યો છે. પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે. પક્ષમાં કોંગ્રેસીઓના ભરતી મેળાથી જે કાર્યકરો છે, મૂળ ભાજપના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. ભરતી મેળાને કારણે પક્ષપલટુઓને મહત્વનું સ્થાન મળી રહ્યું છે. આવા સળગતા માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. ભાજપની મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક દિલ્હીમાં યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને હાઈકમાન્ડ સાથે તેઓ ચર્ચા કરે તેવી પણ શક્યતા. અને રાજકોટ બેઠક પર હવે પરસોત્તમ રૂપાલા બદલાય અને તેમના સ્થાને કદાચ મોહન કુંડારિયાને તક મળે તેવી શક્યતાઓ છે. મોહન કુંડારિયાને ઉમેદવારી કરવા માટે સૂચના અપાઈ શકે છે. ભાજપમાં આંતરિક જૂથવાદ અને વિવાદો જે છે તે ખુલીને સામે આવી રહ્યા છે. હવે લગભગ 9 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો સામે ભારે આક્રોશનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. શરૂઆત વડોદરાથી થઈ અને જોતજોતામાં 9 બેઠકો પર આ વિરોધ પ્રસરી ગયો છે. આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે. જી હિતેન્દ્ર, ભારતમાં ભાજપમાં એક તરફ જ્યારે આંતરિક જૂથવાદ અને વિવાદો છે, તેના વચ્ચે સીએમને દિલ્હીનું તેડું આવ્યું છે, શું છે વિગતો? મેરા ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટો સમિતિની બેઠક દિલ્હીમાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ મેનિફેસ્ટો સમિતિની બેઠક બનાવવામાં આવી છે. જે સમિતિ બનાવવામાં આવી છે એમણે મુખ્યમંત્રી હોવાના નાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને પણ સ્થાન મળ્યું છે. અન્ય રાજ્યના મુખ્યપ્રધાનોને પણ આ સમિતિમાં સ્થાન મળેલું છે. આ ચૂંટણી પ્રચાર સમિતિ મુખ્ય વાત કરીએ તો એ સમિતિનું મુખ્ય કામ છે કે આગામી સમયમાં ભારતનું વિઝન શું હોઈ શકે છે, ભારતીય જનતા પાર્ટી ભારત માટે શું કરી શકે છે, એટલે કે દેશની જનતા માટેનો પ્લાન શું છે, એ તમામ બાબતોનો સમાવેશ કરતો હોય એ પ્રકારની એમની યોજનાઓની જાહેરાતો કરવાની છે. ત્યારે ગુજરાત તરફથી કેવી રજૂઆતો થવી જોઈએ એની ચર્ચા કરવા માટે એમના સૂચનો જે હશે એની દિલ્હીમાં જે બેઠક મળશે એની અંદર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચનો કરવામાં આવશે કે ગુજરાત સરકાર એટલે કે ગુજરાત માટે એમને શું કરવું જોઈએ એના સૂચનો હશે. સાથે સાથે વાત કરીએ દિલ્હીની મુલાકાતમાં ચૂંટણીની જે એજન્ડા સમિતિ સાથે સાથે વાત કરીએ કેન્દ્રીય નેતૃત્વ સાથે તેઓ ગુજરાતની અંદર જે પ્રકારે પાર્ટસની અંદર જે અસંતોષ જોવા મળી રહ્યો છે એ અસંતોષથી પણ વાત કરશે. એ પછી સાબરકાંઠાની વાત હોય, વડોદરાની વાત હોય, સુરેન્દ્રનગરની વાત હોય કે પછી વલસાડની વાત હોય, વડોદરાની વાત હોય, તમામ લોકસભા બેઠક પર જે રીતે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીનો વર્ષ 2014 અને 19માં અને હવે 24માં જે હેટ્રિક સર્જવા ભારતીય જનતા પાર્ટી માગે છે એમાં બ્રેક વાગી શકે છે એવી પણ આશંકાઓ છે. સાબરકાંઠા બેઠકને લઈને એટલી બધી ચિંતાનો વિષય બન્યો હતો એટલા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગૃહરાજ્ય પ્રધાન દ્વારા પણ બેઠક કરવામાં આવી, 1-to-1 બેઠકો કરવામાં આવી. સાબરકાંઠાનો વિવાદ એટલા માટે છે કે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કેટલાક અંશે જવાબદાર છે. સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લાના નેતાઓ છે એમના દ્વારા સાચી માહિતી પ્રદેશના નેતાઓને આપવામાં નહોતી આવી એમ કહી શકાય. કારણ કે ભીખાજી ડામોરની જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવી એની સાથે જ આ વિવાદ થયો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓને ખબર નહોતી કે ભીખાજી ડામોર એ આદિવાસી છે કે ઠાકોર છે. ભીખાજી તો કહે છે હું ઠાકોર છું, સ્વાભાવિક છે કે એના કારણે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના ઠાકોરમાં નારાજગી જોવા મળી. આમ તો આની પાછળ પણ દોરી સંચાર ભારતીય જનતા પાર્ટીના કેટલાક મોટા નેતાઓનો જ હતો. એ દોરી સંચારના કારણે સોશિયલ મીડિયામાં વોર થઈ રસ્તા પર કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો. ત્યારે બીજા જૂથે એનો લાભ લેવાની કોશિશ કરી. પોતાના અંગત બનાતા એવા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કે જેઓ માત્ર 1.5 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની સામે તે ચૂંટણી હારી ગયા હતા. હાલ એમની પાસે કોઈ કામ ધંધો નહોતો. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને ઠેકાળે પાડવા માટે કહી શકાય. પાર્ટી એમને એમના પરિવાર કે એમના પત્નીને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો. શોભનાભાઈ બારૈયા એના કારણે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ કાર્યકર્તા નારાજ થઈ ગયો. ભીખાજી ડામોરના સમર્થકો પણ નારાજ થઈ ગયા. એ તમામ લોકો પણ રસ્તા પર આવી ગયા.
ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓને લાગ્યું આ તો એમનો ગ્રાસ લૂંટાઈ રહ્યો છે, કોંગ્રેસ એમને માથે થોપી બેસાડવામાં આવી રહ્યા છે, એવું ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને લાગ્યું. એટલા માટે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓએ નારાજગી પણ વ્યક્ત કરી અને જિલ્લાના આગેવાનોને પણ પોતાની નારાજગી બતાવી કે જો અહીંયા ઉમેદવાર નહીં બદલો તો ભારતીય જનતા પાર્ટી માટે સાબરકાંઠા જીતવું મુશ્કેલ બની જવાનું છે. કારણ કે સાબરકાંઠા એ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો નથી. વર્ષ 1991માં પહેલી વખત ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, ત્યારબાદ સીધું 2009-14 અને 19માં જીત્યું છે. છેલ્લા 15 વર્ષથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. ભાજપે આ વખતે દીપસિંહ રાઠોડને ટિકિટ આપી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવાર ઉભા રાખ્યા જે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારેના પત્ને, એટલે વિરોધ છે, ત્યારે એમાં પણ ફેરમંથન શરૂ થઈ ચૂક્યું છે. ઉમેદવાર બદલવો જોઈએ એવી પણ લાગણી કાર્યકર્તાઓ વ્યક્ત કરી છે, ત્યારે ભાજપ કાર્યકર્તાઓ લાગણી વ્યક્ત કરે છે કે પછી કોંગ્રેસની જેમ કોંગ્રેસ પોતે ઉમેદવાર ઠૂકી બેસાડતી હોય છે એ રીતે ઠૂકી બેસાડશે તો પરિણામ પણ આકરું આવી શકે છે. એ પ્રકાર સ્થિતિ અત્યારે સાબરકાંઠામાં જોવા મળી રહી છે. એ જ રીતે રાજકોટની વાત કરીએ, રાજકોટ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વપૂર્ણ બેઠક છે. ગાંધીનગર બાદ સૌથી કહી શકાય મહત્વપૂર્ણ બેઠક. એટલા માટે હોટ ફેવરિટ કહું છું કે કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી એવા પુરુષ રૂપાલા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાજપૂત સમાજનું જે પ્રકારે એમના દ્વારા અપમાન કરવામાં આવ્યું, જે રીતે રાજપૂત સમાજને લઈને વિવાદિત નિવેદનો કરાય એના કારણે રાજપૂત સમાજના લોકો નારાજ જોવા મળી રહ્યા છે. આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ પ્રભાવ ધરાવતા જયરાજસિંહ જાડેજાએ તેમના નિવાસ સ્થળે ખાસ ગણેશગઢ ખાતે બેઠક પણ કરી, બેઠક કરીને રાજપૂત સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યો. આમ તો જોવા જઈએ મોટાભાગના જે રાજપૂતો એકત્ર થયા હતા એ તમામ ભારતીય જનતા પાર્ટી સમર્થિત રાજપૂતો હતા. એ તમામની હાજરીમાં રૂપાલાએ પોતે માફી પણ માંગી. આમ તો ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ ગોંડલમાં હતી, કારણ કે બધા જ ભારતીય જનતા પાર્ટી સમર્થિત રાજપૂતો હતા, એમની વચ્ચે જ માફી માંગવાની હતી, એટલે કોઈ બીજું કોઈ થવાની કોઈ સ્વાભાવિક હતું. ત્યારે એને લઈને આજે પણ રાજપૂત સમાજના લોકો એ નારાજીને સ્વીકારવા તૈયાર નથી, ત્યારે આ બાબતે પણ અત્યારે ત્યાં પણ મંથન એક શરૂ થઈ રહ્યું છે. રૂપાલાના વિરોધીઓ પશ્ચિમે માને છે કે ઉમેદવાર બદલવા જોઈએ, કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ ઈચ્છતા નથી કે રૂપાલા રાજકોટથી ચૂંટણી લડીને કેન્દ્રમાં જાય. કેન્દ્રમાં જાય તો મંત્રી બને, એને અટકાવવો ખૂબ જરૂરી છે, કારણ કે કેટલાકનું મંત્રી બનવાનું સ્વપ્ન પણ રોડાય તેમ છે રૂપાલાના કાળે. એટલા માટે પણ લોકો ઈચ્છતા નથી, જે લોકો રાજકોટ બેઠકની ચૂંટણી લડવા માંગતા હતા એવા હરીફ ઉમેદવારો પણ ઈચ્છતા નથી. બીજું રાજકોટની રાજનીતિમાં એમનું ઇન્ટરફેરન્સ નથી ઈચ્છતા, એટલા માટે પણ આખો માહોલ બનાવવાની કોશિશ રાજકીય એમના વિરુદ્ધમાં થઈ રહી છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં રાજકોટની અંદર જે એમના વિરોધી જૂથો છે એમના દ્વારા પણ સતત પ્રયત્નો થઈ રહ્યા છે કેન્દ્ર નેતૃત્વ કે ઉમેદવાર બદલવા જોઈએ. અત્યારના ઉમેદવાર કહી શકે કે અત્યારના સાંસદ જે મોહન કુંડારિયા છે એમણે પણ જાહેરમાં નિવેદન કર્યું હતું કે કોઈ પણ બાળક જીત પકડે કે ચોકલેટ જોઈએ ત્યારે ચોકલેટ આપવી પડે, એમને રૂપાલા સામે ઇશારો પણ કર્યો હતો, એ જ નારાજગી બતાવે છે. મોહન કુંડારિયાના પણ જે પ્રકારે વાત કરીએ તો અત્યારે તેઓ પોતે સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે, પોતે ભૂતકાળમાં ગુજરાત સરકારમાં મંત્રી હતા, ધારાસભ્ય પણ હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ એમને પણ સૂચના આપી છે કે તમારા જે કંઈ પણ નો ડ્યુ સર્ટિફિકેટો હોય એ બધા ક્લિયરન્સ રાખવા, કદાચ જો પાર્ટી ફેરફાર કરે તો તમને પણ તક આપી શકે છે. પાર્ટી ચોથી વખત પાર્ટી તક આપે, અથવા એને સિવાય પણ ભારતીય જનતા પાર્ટીમાં જે હરીફ ઉમેદવારો હતા એ ભરત બોગરા હોય, ધનસુખ ભંડેરી હોય, એવા નેતાઓને પણ સૂચના આપેલી છે કે તમારા પણ તમારા પેપર્સો ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા. એટલે પાર્ટી કંઈ પણ ત્યાં આગળ રાજકોટ બેઠક પર કરી શકે. આમ તો પુરુષો રૂપાલાને 3 તારીખે દિલ્હી બોલાવ્યા છે, 3 તારીખે એમની કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક થશે, એ પછી ખબર પડશે શું થઈ શકે છે. રાજપૂત સમાજ માત્ર રાજકોટ પૂરતો નહીં, આખા રાજ્યમાં વિરોધ વંટોળ ઊભું કરી રહ્યો છે. રાજપૂત સમાજ એ પ્રભાવશાળી છે તો સ્વાભાવિક છે કે રાજપૂત સમાજના કારણે અન્ય મતો પર પણ અસર થાય. રાજપૂત સમાજને ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક નથી આપવામાં આવી, એ પણ એટલી જ વાસ્તવિકતા છે. રાજપૂત સમાજને રાજ્યસભામાં કેસરસિંહ વાત કરીએ તો લોકસભા રાજ્યસભા મોકલેલા છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા આપવાનું ટાળ્યું છે. અમરેલીની વાત તો અમરેલીમાં પણ એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અમરેલીમાં તો મારામારી સુધી પણ મામલો પહોંચ્યો હતો. જે પ્રકારે દ્વારકામાં વાત કરીએ તો દ્વારકામાં યાદવોની યાદવા સ્થળી બની અને દ્વારકાનું પતન થયું, એ પ્રકાર સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં જોવા મળી રહી છે. નારાયણ કાછડના ટિકિટ નહોતી મળવાની બધા કાર્યકર્તો ખબર હતી, એના વિકલ્પો અનેક લોકો હતા. આજે કૌશિક વેકરિયા હોય એ પોતે અત્યારે વિધાનસભામાં નાયબ દંડક છે, એ જે વાત એ મનીષ
સંઘાણીની વાત કરીએ, મુકેશ સંઘાણીની વાત કરીએ, બાવકુ ઉઘાડ છે, બીજા પણ કેટલાક નેતાઓ પોતે અમરેલી લોકસભા બેઠક લડવા માટે ઈચ્છુક હતા, તો ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ને ટિકિટ આપી છે ભરતભાઈને, ત્યારે એને લઈને પણ કાર્યકર્તાઓમાં નારાજગી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ બેઠકમાં જાહેરાત કરી દેવામાં આવી છે, આ જ ઉમેદવાર રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં કરાય. ત્યારે વાત કરીએ મિટિંગ પૂરી થયા પછી જ નાયક કાછડિયા અને કૌશિક વેકરિયા સમર્થકો દ્વારા મારા મોરી સુધી પણ મામલો બહાર પહોંચ્યો હતો, ત્યારે સ્વાભાવિક છે કે આ જે નારાજગી છે એ નારાજગી ભારતીય જનતા પાર્ટીને મતપેટીઓમાં નુકસાન ન કરે એ પણ એક જોવાનું છે. ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો ચોક્કસ વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રકારનું કરિશ્માભર્યું નેતૃત્વ છે, જે નેતૃત્વ કળા છે, એના કારણે તેઓ જ્યારે પણ ગુજરાત આવશે ત્યારે તમામ પ્રકારનો જે અસંતોષ છે એ અસંતોષ એમના દ્વારા ડામવામાં આવશે. ભૂતકાળમાં વાત કરીએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ કેટલીક જગ્યાએ ભાજપમાં આંતરિક વિરોધ હતો, જે વિરોધ કરતા તેવા જૂના જોગ્યોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઠપકો આપીને પણ બેસાડી દીધા હતા. એટલે એક વાત ચોક્કસ છે, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જૂના જોગ્યોને ઘેર બેસાડી દીધા છે, સત્તાથી દૂર રાખ્યા છે, એ ચોક્કસ નડી રહ્યું છે, ઉપર સ્પષ્ટ કહી શકાય છે. કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વડીલની ભૂમિકા ભજવી શકે એવા મોટા નેતાઓનો ક્યાંક અભાવ છે એવું પણ કહી શકાય. ત્યારે એક તરફ વિરોધનો વંટોળ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે, આંતરિક જૂથવાદ જે છે તે સામે આવી રહ્યું છે, અને ત્યારબાદ હવે મહત્વની એક બેઠક છે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને તેડું છે. ત્યારે હવે દિલ્હીમાં મુખ્યમંત્રી રજૂઆત કરશે ગુજરાતમાં જે રાજકીય સ્થિતિ છે ભાજપની, અને ત્યારબાદ મહત્વની ચર્ચા થાય તેવી શક્યતા. તો વધુ એક મહત્વના સમાચાર છે હવે તેના પર આપણે નજર કરીએ. અમદાવાદમાં મહાનગરપાલિકાની ટેક્સની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-2024 ના આંકડા સામે આવ્યા છે. ટેક્સની આવકમાં 11.22% વધારો થયો છે. વર્ષ 2023-2024 2150.16 કરોડની ટેક્સની આવક એએમસીને થઈ છે.